આપણો જે વિષય ચાલી રહ્યો છે કે જગત અને સંસારનો જે ભેદ, સંસાર કેનાથી થાય છે? અવિદ્યાથી થાય છે. અવિદ્યાના પાંચ પર્વ એટલે કે આપણો જે એક આંગળી હોય એ આંગળીના જે આ ત્રણ પર્વ કહેવાય, જે વેઢા છે એ ત્રણ પર્વ કહેવાય. એવી રીતે પંચપર્વા અવિદ્યા જે છે, અવિદ્યાના પાંચ પર્વ છે સ્વરૂપ વિસ્મૃતિ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતકરણાધ્યાસ. આ પંચપર્વ અવિદ્યાને કારણે સંસાર, અહંતા મમતાત્મક સંસાર એ પ્રકટ થઈ જાય છે. એ સંસાર છે એ બંધનરૂપ છે જીવને. એ જીવનું જે બંધન કેવી રીતે દૂર થાય એની પ્રક્રિયા શું છે, તો એની માટે પંચપર્વ વિદ્યા છે. વિદ્યા પણ ભગવાનની શક્તિ છે, અવિદ્યા પણ ભગવાનની શક્તિ છે. તો વિદ્યા જે છે એમાં વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ આ પાંચ પર્વ જે વિદ્યાના છે એ પ્રાપ્ત થતાં આ અધ્યાસ દૂર થઈ જાય છે. અધ્યાસ દૂર થતાં આ વિદ્યાને કારણે અવિદ્યા દબાઈ જાય અને જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે. અધ્યાસો ખાલી દૂર થઈ જાય અને દેહ વગેરે તો રહે જ છે, ઇન્દ્રિયો દેહ એ રહે, પણ એના અધ્યાસ દૂર થઈ જાય. અધ્યાસ એટલે એમાં જે ભાવ રહેલો છે કે એ હું છું, ઇન્દ્રિયો દેહ વગેરે હું નથી, એના વગર હું ન રહી શકું, મારું કોઈ અસ્તિત્વ નથી, એ પ્રકારનો અધ્યાસ દૂર થઈ જાય છે. એ અવસ્થાને જીવન મુક્તિ કહેવાય છે. પણ જીવન મુક્તિ જે છે એમાં થોડો ઘણો અંતઃકરણની અંદર તો એ અંતઃકરણાધ્યાસ થોડો ઘણો જે છે એ રહે છે, અને એ જો રહી જાય તો પુનઃ પાછો જીવભાવ દૂર થતો નથી અને દેહ પ્રાપ્ત થઈ જાય, પાછો નવો દેહ પણ પ્રાપ્ત થઈ શકે. સંપૂર્ણપણે દેહ માં બંધાવવાનું, સંસારમાંથી બંધાવવાનું ક્યારે મુક્ત થાય, તો એના માટે દેહેન્દ્રિયોનો વિલય, એના દેવતા રૂપની પ્રાપ્તિ થઈ જાય. દેહેન્દ્રિયોના દરેકના દેવતા છે, જેમ કે આંખના દેવતા સૂર્ય, મનના ચંદ્રમા, એ પ્રકારે હાથના ઇન્દ્ર, એ પ્રકારના જે દેવતાઓ છે, દરેક ઇન્દ્રિયોના કંટ્રોલર દેવતા છે, એ દેવતારૂપને ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ જાય. ઇન્દ્રિયોનો ઇન્દ્રિય ભાવ છૂટી જાય અને દેવભાવ પ્રાપ્ત થઈ જાય, એટલે એને દેવતારૂપ એને ઇન્દ્રિયોને પ્રાપ્ત થાય ત્યારે દેહાદીનો, અને ત્યારે એ ઇન્દ્રિયોનો અને દેહાદીનો લય થાય. પણ એની અંદર સ્ટેપ છે કે સંપૂર્ણપણે જો થોડો ઘણો પણ અભ્યાસ રહી જાય જીવન મુક્તિ અવસ્થામાં, તો દેહાદીનો વિલય થતો, ઇન્દ્રિયોનો જે દેવભાવ પ્રાપ્ત થઈને દેહાદીનો વિલય ન થાય, તો પુનઃ પાછો સંસાર થવાની શક્યતા રહે છે. એ દૂર કરવા માટે બે પ્રકાર છે. વેદમાં આસન્ય પ્રાણની ઉપાસના અને બીજો ઉપાય છે હરિસેવા, ભગવાનની સેવા. આ આસન્ય પ્રાણની ઉપાસના કરવાથી આ દેહેન્દ્રિયો જે છે એમાં દેવતારૂપ એનું પ્રકટ થઈ જાય છે, અને આનંદાંશનું જે પ્રાકટ્ય થાય, એટલે દેવ ઇન્દ્રિયોના લયનો પ્રકાર આસન્ય પ્રાણની ઉપાસના બતાવેલો છે, પણ જે આનંદાંશ, જે તિરોહિત થયેલો જે આનંદાંશ જે છે એનું પ્રકટ થવાનો જે પ્રકાર જે છે એ જ્યારે હરિસેવાથી જો પ્રકટ થઈ જાય તો એને બ્રહ્મભાવ પ્રાપ્ત થયો કહેવાય. આનંદાંશનું પ્રાકટ્ય એને બ્રહ્મભાવ કહેવાય છે. અને બ્રહ્મભાવને પ્રાપ્ત થયા પછી બ્રહ્મભાવની પ્રાપ્તિથી દેહેન્દ્રિયોનો જ્યારે લય થાય ત્યારે પુનઃ ક્યારેય પણ સંસારનું બંધન પછી ક્યારેય પણ થતું નથી. લાસ્ટ સ્ટેપ સમજવાનું છે કે વિદ્યાથી અવિદ્યા જો દબાઈ જાય તો જીવન મુક્તિ થાય, પછી દેહેન્દ્રિયોનો લય જો આસન્ય પ્રાણની ઉપાસનાથી થાય છે, દેહેન્દ્રિયોનો લય આસન્ય પ્રાણની ઉપાસનાથી એ થાય છે, પણ બ્રહ્મભાવની પ્રાપ્તિ, પાછો દેહેન્દ્રિય ક્યારેય પણ પ્રાપ્ત ન થાય એમના માટે તો બ્રહ્મભાવ પ્રાપ્ત થવો જરૂરી છે. અને બ્રહ્મભાવની પ્રાપ્તિ થયા પછી, એટલે કે આનંદાંશ પ્રાકટ થયા પછી જીવને ક્યારેય પણ સંસારનું બંધન થતું નથી. યા તો એના ભગવાનની, એમાં પણ ભગવાનની ઈચ્છાથી આ આસન્ય પ્રાણ ઉપાસના, હરિસેવા અને જે બ્રહ્મભાવ જે પ્રાપ્ત થાય છે એ ભગવાનની ઈચ્છાથી જ પ્રાપ્ત થાય છે, અને એ આનંદાંશનું પ્રાકટ્ય થઈ ગયું હોય તો પુરુષોત્તમ સાયુજ્ય પણ પ્રાપ્ત થઈ શકે છે. અને ભગવાનની પુરુષોત્તમ સાયુજ્ય આપવાની ઈચ્છા ન હોય તો ભગવાનના અક્ષરમાં એ સાયુજ્ય આપે છે, પણ એ જીવને સંસાર બંધન ક્યારેય પણ પછી થતું નથી. યદ ગત્વા અને નિવર્તન્તે તદ ધામમ પરમમ મત, ભગવાન કહે છે એ મારા ધામની પ્રાપ્તિ થયા પછી, અક્ષરની પ્રાપ્તિ થઈ જાય તો પણ એનું પુનઃ એનું પ્રાપ્તિ થતી નથી. એ પ્રકારનો ભગવદ ઈચ્છાથી એ જીવનું સંસાર બંધન કેવી રીતે કાયમ માટે મુક્ત થાય
એના માટે આ પંચપર્વા વિદ્યા, પંચપર્વા વિદ્યા, વિદ્યાથી અવિદ્યાને દબાઈ જવું, જીવનમુક્તિ. જીવનમુક્તિમાં પણ જો થોડો ઘણો અહંકાર એ અંતઃકરણના અધ્યાસ થોડો ઘણો રહી જાય, હું જ્ઞાની છું એવો અહંકાર જો થઈ જાય તો પુનઃ પાછો એને જીવભાવ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાં અહંકાર એ અવસ્થામાં જો અહંકાર રહી જાય જીવનમુક્તિ અવસ્થામાં કે હું જ્ઞાની છું, હું મુક્ત છું, એ પ્રકારનો અહંકાર થઈ ગયો તો ત્યાંથી પણ પાછું એનું પતન તો થાય છે અને ફરીથી પાછી દેહેન્દ્રિયો એને પ્રાપ્ત થઈ જાય છે. દેહેન્દ્રિયોનો લય થવો, દેવતાની પ્રાપ્તિ, દેવભાવને પ્રાપ્ત થઈ શકે છે આસન્ય પ્રાણની ઉપાસનાથી. એના દેવભાવને પ્રાપ્ત કરી લે છે આસન્ય પ્રાણની ઉપાસનાથી, અને હરિસેવાથી તો એને બ્રહ્મભાવનો આનંદાંશનું પ્રાકટ્ય થઈ જાય છે. તો એ અહીં સુધીની 35 કારિકાઓની અંદર આનું વર્ણન છે, એ ત્યાંથી ત્યાં કારિકાઓમાં ત્યાં જોઈ લેવું. એટલે આ વસ્તુને સમજી લેશો તો એ 3-4 કારિકા જે છે જીવનમુક્તિની અને આસન્ય પ્રાણની ઉપાસના, વેદમાં આસન્ય પ્રાણની ઉપાસના બતાવેલી છે, એનાથી દેહેન્દ્રિયોની અંદર દેવતારૂપ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એવો દેવતારૂપને પ્રાપ્ત થઈ જાય છે અને પછી દેવતારૂપની પ્રાપ્તિ પછી એનો જો લય થાય, પણ બ્રહ્મભાવની પ્રાપ્તિ તો હરિસેવાથી જ થાય છે અને એ હરિની ઈચ્છાથી એ બ્રહ્મભાવ જો આનંદાંશનું પ્રાકટ્ય થઈ ગયું તો બ્રહ્મભાવની જે પ્રાપ્તિ થઈ ગઈ ત્યાર પછી જીવને ક્યારેય પણ સંસાર બંધન થતું, બ્રહ્મભાવાત લયો ભવેત એમ આજ્ઞા કરી છે મહાપ્રભુજીતા. હવે સૃષ્ટિ એક જ પ્રકારની નથી પણ સૃષ્ટિના અનેક પ્રકાર છે, ભગવાનનું સામર્થ્ય છે. એટલે સૃષ્ટિના પ્રકાર જો અલગ અલગ જોવામાં આવે તો એમાં મોહિત થવું જોઈએ નહીં. તો એમાં કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરોત્યજઃ, ભગવાન પોતાના સ્વરૂપથી જ આખી સૃષ્ટિનું સર્જન કરે છે એક પ્રકાર હોઈ શકે, બીજી કોઈ વચ્ચે નહીં, સાક્ષાત પોતાના પોતે જ સર્વ સૃષ્ટિનું સર્જન કરે. ઉપરાંત પરંપરા ભેદ સાક્ષાત આ સૃષ્ટિ ભગવાન પોતાના સ્વરૂપથી કરી શકે. બીજો પ્રકાર બતાવે છે કદાચિત પુરુષ દ્વારા, જે અક્ષર પુરુષની ઉત્પત્તિ કરે એના અંતર્યામી રૂપે ભગવાન રહે, એ પ્રકારથી પુરાણોમાં અને તૃતીય સ્કંદમાં જે સૃષ્ટિ બતાવી છે પ્રકૃતિ અને પુરુષ દ્વારા, પુરુષ દ્વારા પણ સૃષ્ટિ થાય છે. કદાચિત પુનરન્યથા, અન્યથા ચતુર્મૂર્તિ પ્રકારથી તંત્ર જુઓ તો ત્યાં ચતુર્મૂર્તિના પ્રકારથી કે વાસુદેવ સાક્ષાત પરમાત્મા વાસુદેવ છે અને વાસુદેવથી શંકરસન નામનો જીવ થાય અને પ્રદ્યુમ્ન નામનું મન, એનાથી પ્રદ્યુમ્ન નામનું મન પ્રકટ થાય અને અનિરુદ્ધરૂપ અહંકાર પ્રકટ થાય. આ પ્રકાર ચતુર્મૂર્તિના પ્રકારથી પણ સૃષ્ટિ ત્યાં તંત્રમાં બતાવેલી છે. બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર, ચોથો પ્રકાર, કદાચિત સર્વમાત્મૈવ ભવતી હ જનાર્દન, ત્યાં ભગવાન સચ્ચિદાનંદ પ્રકટ રાખીને એ સાક્ષાત પોતાના સ્વરૂપ જેવી જ બધી સૃષ્ટિ, જળ જીવ બધા પણ સૃષ્ટિ એ પોતાના જેવી જ પ્રકટ કરે, ત્યાં બધાનો આનંદાંશ ત્યાં પ્રકટ હોય એવી સૃષ્ટિ પ્રકટ કરે. અને એક આવે છે માયિક સૃષ્ટિ, જે મિથ્યા સૃષ્ટિ છે, સ્વપ્ન ભ્રમ એ પ્રકાર. મહેન્દ્ર જાલવત સર્વમ કદાચિત માયા સજત તદા જ્ઞાનાદય સર્વે વાર્તા માત્ર ન વસતઃ, ત્યાં જ્ઞાનાદય બધા વાર્તા માત્ર હોય છે, કારણ કે એક સ્વપ્નમાં રહેલું છે એ જ્ઞાન વગેરે પણ જે કાંઈ પણ એમાં સચ્ચિદ આનંદ જે છે એ તિરોહિત હોય છે. એવી એક સૃષ્ટિ એ માયાથી કરે છે, એ જગતની અંદર એક માયિક સૃષ્ટિ છે, એના કારણે જગત આખું માયિક નથી પણ એક માયિક સૃષ્ટિ પણ છે જે ભગવાન કરે છે. અને ત્યાર પછી એક વૈદિકી સૃષ્ટિ જે છે કે જેમાં વેદાદિ જગત સૃષ્ટવા તદાવિષ્ય દ્વિરૂપતઃ જીવંતર્યામી ભેદેન ક્રીડતિ સ્મ હરિ ક્વચિત,
પેલા આકાશ પ્રકટ કરે, આકાશાદ વાયો વાયોરગ્નિ અગ્નિરાપ અદ્ભ્ય પૃથ્વી પૃથ્વીયામ ઔષધિ ઔષધિભ્યો અન્નમ અન્નાદ પુરુષ, એ પ્રકારથી એક સૃષ્ટિ આપણે જોયું છે. એમાં બે પ્રકાર હોઈ શકે, સૃષ્ટિનું સર્જન કરી અને જીવન અંતર્યામી રૂપ પોતે અલગ રહે અને પછી એમાં પ્રવિષ્ટ થાય, અને એક જે છે સૃષ્ટિ પ્રકટ કરી અને અંદર પ્રવિષ્ટ થયેલો બ્રહ્મ જે છે એ જીવન અંતર્યામી ભાવને એ ધારણ કરી લે છે. આ પ્રકારની સૃષ્ટિનું વર્ણન ત્યાં પ્રાપ્ત થાય છે. આટલી જ સૃષ્ટિના આ છ પ્રકારની સૃષ્ટિ ભગવાનના છ ઐશ્વર્ય વિશેષી જ્ઞાન વૈરાગ્યથી કહેવામાં આવ્યું છે. પણ સૃષ્ટિના આટલા જ પ્રકાર નથી, કારણ કે અચિંત્ય અનંત શક્તિસ્તત યદ એતદ ઉપપદ્યતે અતૈવ શ્રુતો ભેદાહ સૃષ્ટિ રૂપદા અનેકધા. ભગવાન અચિંત્ય અને અનંત શક્તિવાળા હોવાથી ત્યારે બધી પ્રકારની સૃષ્ટિ કરવાનું સામર્થ્ય એના હોવાથી બધું જ ઉત્પન્ન છે. આપણા મગજના કે બુદ્ધિના ચોકઠામાં ફિટ ન બેસતું હોય છતાં પણ બધી પ્રકારની સૃષ્ટિ જે છે એ શક્ય છે. અતએવ શ્રુતો ભેદાહ સૃષ્ટિ રૂપતા અનેકતા. ભગવાનનું એ અચિંત્ય અનંત સામર્થ્ય બતાવવા માટે સૃષ્ટિના અનેક ભેદ શાસ્ત્રમાં બતાવવામાં આવે છે. ભગવાન આવા હજારો અનંત ભેદથી સૃષ્ટિ કરવાનું સામર્થ્ય એની અંદર રહેલું છે. તે કોઈ એક ફિક્સ પેટર્ન નથી કે સૃષ્ટિ આ રીતે થાય, એ ખાસ સમજી લેવાની આવશ્યક છે. અને જો એટલું સમજાઈ ગયું તો પુરાણોની અંદર કે બીજા શાસ્ત્રોમાં સૃષ્ટિના અલગ અલગ પ્રકાર આવે ત્યારે આપણે જરા પણ ભ્રમિત થઈએ નહીં. આપણે સ્પષ્ટ છે કે ભગવાન અચિંત્ય અનંત શક્તિ કેવી રીતે ખબર પડે, તો એ અલગ અલગ પ્રકારની સૃષ્ટિ કરવાનું સામર્થ્ય શાસ્ત્રોમાં બતાવેલું છે. એનું નિરૂપણ કરવા માટે શાસ્ત્રમાં અનેક પ્રકાર બતાવ્યા છે. એક જ પ્રકારની સૃષ્ટિ નહીં, અનેક પ્રકારની સૃષ્ટિ કરવામાં આવી છે. અને એનાથી શું થાય છે, આ સૃષ્ટિના અનેક પ્રકાર જોવાથી યથા કથનચિન મહાત્મ્યમ તસ્ય સર્વત્ર વર્ણ્ય, તે આ ભગવાનનું મહાત્મ્ય સિદ્ધ થાય છે. આ છ પ્રકારની સૃષ્ટિ અહીં સ્પષ્ટ છે. આ ક્યારેક ભગવાન સાક્ષાત પોતાના સ્વરૂપથી સૃષ્ટિ કરે, વેદમાં બતાવેલી સૃષ્ટિ છે. પુરુષ દ્વારા એટલે પુરાણોમાં જે બતાવ્યું છે, અક્ષર પુરુષની ઉત્પત્તિ કરીને સૃષ્ટિ કરે પુરાણમાં. તંત્રની અંદર ચતુર્મૂર્તિ પ્રકારથી કે વાસુદેવ ભગવાન સાક્ષાત પરમાત્મા વાસુદેવ, વાસુદેવથી શંકર્ષણ નામનો જીવ, એનાથી અનિરુદ્ધ પ્રદ્યુમ્ન નામનું મન,
અનિરુદ્ધ નામનો અહંકાર એ રીતે ચતુર્મૂર્તિ પ્રકારથી તંત્રમાં સૃષ્ટિ થાય છે. ભગવાને પોતાના સચ્ચિદાનંદ રૂપ પ્રકટ રાખીને આખી સૃષ્ટિ પ્રકટ કરી છે. સચ્ચિદાનંદ પોતાના જેવો જ પ્રકટ છે બધે એવી એક સૃષ્ટિ પ્રકટ કરે. સચ્ચિદાનંદને તિરોહિત રાખીને માયિક સૃષ્ટિ પ્રકટ કરે, આકાશ વગેરે પ્રકટ કરે અને તેમાં જીવ અંતર્યામી રૂપથી પ્રવેશ અથવા પ્રવિષ્ટ થઈ જીવ અંતર્યામી બને. આ બે પ્રકાર વેદમાં બતાવેલા છે કે પહેલાં જીવન અંતર્યામી બહાર પછી એ અંદર પ્રવેશ કરે. એક તો બ્રહ્મ અંદર પ્રવેશ થઈ અને જીવ અંતર્યામી એમાંથી જ જીવન અંતર્યામી બની જાય. આ છ પ્રકારની સૃષ્ટિનું વર્ણન શાસ્ત્રોમાં પ્રાપ્ત છે. પણ છ જ નથી, આવા હજારો અનંત પ્રકાર સૃષ્ટિના હોઈ શકે, કારણ કે ભગવાન અચિંત્ય અનંત શક્તિવાળા છે. અનેક પ્રકારની સૃષ્ટિ કરવાનું એનું સામર્થ્ય છે. એટલે શાસ્ત્રમાં એક જ પેટર્નની એક જ પ્રકારની સૃષ્ટિ હોય કે જે બાઇબલ કુરાનોમાં અને જે આયુ સમાજી લોકો જે માને છે કે એક જ પ્રકારની સૃષ્ટિ થાય, ભગવાનનું સામર્થ્ય તો અનંત છે, અચિંત્ય સામર્થ્ય, ચિંતન ન થઈ શકે એવું સામર્થ્ય છે ભગવાનનું. એ સૃષ્ટિના પ્રકારથી જ ખબર પડે છે કે સૃષ્ટિ કરવાથી આટલું બધી પ્રકારથી ભગવાન સૃષ્ટિ કરવા સમર્થ છે. એટલે આનાથી થશે શું, આ સૃષ્ટિનો પ્રકાર બતાવવાનું તાત્પર્ય શું, એ હવે આપણે આગળ જોઈએ. આ સૃષ્ટિના પ્રકારને જાણવાથી, આવી અચંત અનંત શક્તિને જાણવાથી શું થાય છે, સૃષ્ટિનું વર્ણનથી ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થાય છે. ભગવાન એતાવાનસ્ય મહિમા અતો જાયાંગુષ્ઠ પુરુષઃ, ભગવાનની એ મહાત્મ્યનું જ્ઞાન થાય છે. અને મહાત્મ્ય જ્ઞાન જે છે એ ભક્તિનું પૂર્વાંગ છે. એટલે આથી ભજન માટે આ ભગવાનનું મહાત્મ્ય જે છે હકીકતમાં ભક્તિનું પૂર્વાંગ બને છે. એટલે આનું તાત્પર્ય શું છે, ભજનસ્ય એવ સિદ્ધ્યર્થ તત્વસ્યાદિકમ તથા યથા કથંચિત મહાત્મ્યમ તસ્ય વર્ણ્યતે સર્વત્ર વર્ણ્યતે. અને ભજનસ્ય એવ સિદ્ધ્યર્થમ, ભજનની સિદ્ધિ થાય અને એમાં તત્વમસ્યાદિ વાક્યનું એ સિદ્ધિ રહેલી છે. ભક્તિની પ્રસિદ્ધિ માટે મહાત્મ્ય જ્ઞાન અહીંથી થાય છે અને તત્વમસ્યાદિ વાક્યોથી સ્નેહ પ્રગટ થાય છે. સૃષ્ટિવર્ણનથી ભગવાન મહાત્મ્ય જ્ઞાન એ ભક્તિ, ભગવદ્ મહાત્મ્ય જ્ઞાન ભક્તિનું પૂર્વાંગ બને છે. અને બીજા શાસ્ત્રોમાં તત્વમસી આદિવાક્ય, તત્વમસી તું એ જ છો, એ બ્રહ્મનું જ તું સ્વરૂપ છે, એ તત્વમસી આદિવાક્યથી સ્નેહ પ્રકટ થાય છે. આ સ્નેહ અને મહાત્મ્ય મળે તો ભક્તિ થઈ જાય. આ એક ચાર્ટ અહીંયા છે, સૃષ્ટિવર્ણનથી મહાત્મ્ય જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન ભક્તિનું પૂર્વાંગ, તત્વમસી વાક્યથી સ્નેહ એ ઉત્તરાંગ છે. આ બે મળે તો ભક્તિ થઈ જાય. એટલે આ બધું તાત્પર્ય જે છે એ ભક્તિમાં એ પ્રકટ થઈ રહ્યું છે. કારણ કે ભક્તિની વ્યાખ્યા શું આવી રહી છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ, સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત તથા મુક્તિર્ન ચાન્યથા, અને તયા મુક્તિર્ન ચાન્યથા. અને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક જે સ્નેહ, સર્વથી અધિક સુદૃઢ સ્નેહ એને ભક્તિ કહેવાય છે. અને ભક્તિથી જ સાચી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે, બીજા કોઈ ઉપાયથી નહીં, એ બતાવવાનું તાત્પર્ય જે છે આ સૃષ્ટિ પ્રકરણની અંદર. આ સૃષ્ટિનું બતાવવાનું તાત્પર્ય શું છે, જગત સત્પ્રકરણ ચાલી રહ્યું છે. સત્પ્રકરણ જગતને જાણવાથી, જગતની સૃષ્ટિના પ્રકારને જાણવાથી ભગવાન મહાત્મ્ય દ્રઢ થાય છે. અને તત્વમસી જે વાક્ય જે છે વેદમાં, જે તત્વમસી જે વાક્ય છે એનાથી એ સ્નેહ પ્રકટ થાય છે. તો મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ બે મળે તો ભક્તિ થઈ ગયું. ભક્તિની વ્યાખ્યા આવી ગઈ, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ.
ચાર્ટ તમને આગે વાલા